નમસ્કાર, હું છું યોગી. હવે સમાચાર જોઈએ વિગતવાર. વિશ્વના સૌથી ઝડપી વિકસતા 100 શહેરોમાં રાજકોટ શહેરે સ્થાન પામ્યું છે. જી હા, 19/11/1973 ના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. તેને 48 વર્ષ પૂર્ણ કરીને આજે 49મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટ શહેરે 48 વર્ષમાં ખૂબ જ વિકાસ સાધ્યો છે. આજે રાજકોટ શહેર, રાજકોટ મહાનગર નો આજે સ્થાપના દિવસ છે. આજે આટલા મોટી મહામારી સંક્રમણને હિસાબે, કોરોનાને લીધે આજે આપણે સ્થાપના દિવસ પણ રાજકોટ કોર્પોરેશન ઉજવી નથી શક્યું. સાથે સાથે આજે જોઈએ તો 1973થી જ્યારે કોર્પોરેશનની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી લગભગ 45 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી એ રાજકોટના વિકાસ માટે જોયું છે. અને સતત ભારતીય જનતા પાર્ટી પોતે પણ શાસન કરેલું છે. માન્ય અરવિંદભાઈ વજુભાઈ, માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ધનસુખભાઈ હોય, કે અત્યાર સુધીના જેટલા મેયરશ્રીઓ છે, એ તમામે રાજકોટના વિકાસ સામે જોયું છે. ત્યારે આજે રાજકોટ પણ વિશ્વ લેવલે પણ એક ગ્રોઈંગ સિટી કહેવાય, કે ગ્રોથ થતો જાય છે એવા સિટીમાં પણ નામ છે. સ્માર્ટ સિટી તરફ રાજકોટ શહેર ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજકોટ સિટીને જોઈએ તો ગ્રીન, વિશ્વ લેવલે પણ એક ગ્રીન લેવલનો પણ એક આખો એવોર્ડ મળેલો છે. લોકોની કહે તો સુવિધાઓ તમામ ધ્યાનમાં રાખી અને માત્ર ભારતીય જનતા પાર્ટી એક જ વિચારે છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા, આ એક નેજા હેઠળ જ અત્યારે રાજકોટનો જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન ચારે બાજુ વધી રહ્યા છે, લોકોનો વસવાટ પણ છે. અને સાથે સાથે આવાસોની પણ સુવિધા રાજકોટ કોર્પોરેશન પણ એટલું કરતું રહ્યું છે. નવા સ્માર્ટ સિટીની દ્રષ્ટિએ જોઈએ તો પણ એટલું આગળ વધી રહ્યું છે. હાલમાં પણ જોઈએ તો મોટા મોટા પ્રોજેક્ટો, અર્બન ફોરેસ્ટ હોય, અટલ સરોવર હોય, સ્માર્ટ સિટી હોય, આવા અનેક આધુનિક હોલ પણ રાજકોટ કોર્પોરેશન અને લોકોને એક વાંચનની સુવિધા મળી રહે એના માટે અત્યંત આધુનિક લાઇબ્રેરીઓ પણ કરી છે. આ રીતે રાજકોટનો એકંદરે જોઈએ તો ઘણો બધો ગ્રોથ છે અને આગળ ધપી રહ્યું છે.